વાક્યો વાંચો, જુડા પાડો. વાક્ય વાંચો, પહેલાં થયું તેની નીચે સિદ્ધિ લીટી, અને પછી થયું હોય તેની નીચે વાંકી ચૂકી લીટી કરો. વાક્ય એક. વિરાટે બૂટ પહેર્યા. હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. મિત્રો, આ વાક્યમાં તમને સમજ પડી? વિરાટ પહેલાં કઈ ક્રિયા કરે છે? સૌથી પહેલાં એ બૂટ પહેરે છે, અને ત્યાર પછી બૂટ પહેરીને એ નિશાળે જવા નીકળે છે. એટલે સૌથી પહેલી ક્રિયા થઈ બૂટ પહેર્યા, એટલે બૂટ પહેર્યાની નીચે લીટી આવશે. ત્યારબાદ જવા સીડી ઉતરે છે, એ ત્યાર પછી થયું, એટલે જવા સીડી ઉતરે છે તેની નીચે વાંકી ચૂકી લીટી આવશે. તેવી જ રીતે આપણે આગળના વાક્યો જોઈએ. વાક્ય બે. વિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. મિત્રો, સૌથી પહેલાં આમાં કઈ ક્રિયા આવી? સરસ, ધૂળમાં રમતી હતી, તેની નીચે સીધી લીટી, અને ત્યારબાદ એ હાથ ધુએ છે, એટલે વિરાજ હાથ ધુએ છે તેની નીચે વાંકી ચૂકી લીટી. મિત્રો, હવે હું અહીંયા વાક્ય બોલીશ અને તમારે મને કહેવાનું છે કે ક્યાં સીધી લીટી આવે અને ક્યાં વાંકી ચૂકી લીટી આવે. વાક્ય ત્રણ. નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. હવે આમાં કયા વાક્યની નીચે લીટી આવશે? સરસ, તેને ભૂખ લાગી હતી. અને કયા વાક્યની નીચે વાંકી ચૂકી લીટી? નીલા સફરજન ખાય છે. વેરી ગુડ. હવે તમે બોલજો સીધી લીટી અને વાંકી ચૂકી લીટી. તમે બોલશો એટલે વાક્યની નીચે સીધી લીટી અને વાંકી ચૂકી લીટી આવી જશે. ચાર. રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે. ચાલો હવે તમારો વારો, બોલો જોઈ કે સીધી લીટી અને વાંકી ચૂકી લીટી ક્યાં આવશે. વેરી ગુડ. રૂબીનાએ બહાર ખાધું, તેની નીચે સીધી લીટી, એને પેટમાં દુખે છે ત્યાં વાંકી ચૂકી લીટી. આગળ પાંચ. મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી. વેરી ગુડ. મારી પાસે ચાર પેન, તેની નીચે સીધી લીટી, આનંદે મને એક પેન આપી, તેની નીચે વાંકી ચૂકી લીટી. વાક્ય છ. સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. સાયકલમાં પંચર પડ્યું, તેની નીચે સીધી લીટી, હું ચાલું છું, તેની નીચે વાંકી ચૂકી લીટી. મિત્રો, તમે ખૂબ સરસ કરી રહ્યા છો. હવે છેલ્લું વાક્ય સાત. કાલે રવિવાર હતો એટલે સેરેના આજે દવાખાને જાય છે. કાલે રવિવાર હતો, તેની નીચે સીધી લીટી, સેરેના આજે દવાખાને જાય છે, ત્યાં વાંકી ચૂકી લીટી. નીચે આપેલા વાક્યોને ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો. મિત્રો, સૌથી પહેલાં આપણે આ સ્ક્રીન ઉપર વાક્યો જોઈ લઈએ. આ વાક્યો તમારે જોવાના છે અને બરાબર વાંચવાના છે. તો હવે આપણે તેને આજ, ગઈકાલ અને આવતીકાલમાં ડિવાઈડ કરીશું, વહેંચી લઈશું. સૌથી પહેલાં આજ. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે આસિફ પુસ્તક વાંચે છે, એ આજે વાંચી રહી છે. ત્યારબાદ ગઈકાલ, એટલે કે આસી પુસ્તક વાંચતી હતી, એણે વાંચી લીધું. અને આવતીકાલ, એટલે કે એ વાંચશે, ભવિષ્યકાળ, આસી પુસ્તક વાંચશે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને કે આપણે કઈ રીતે કરવાનું છે? ચાલો તો આપણે શરૂઆત કરીએ. હવે આપણે આજની વાત કરીએ. સંજય શાળાએ જાય છે.
નીલોફર શાંત બેઠી છે. પ્રીતિ પાણી ભરે છે. કાજલ દોડે છે. વિશાલ રમે છે. ગૌરવ આનંદ જાય છે. હું લખું છું. મિત્રો, આ બધા વાક્ય આજમાં આવશે. હવે આપણે ગઈકાલના વાક્યો જોઈએ. સંજય શાળાએ જતો હતો. નીલોફર શાંત બેઠી હતી. પ્રીતિ પાણી ભરતી હતી. કાજલ દોડતી હતી. વિશાલ રમતો હતો. ગૌરવ આનંદ ગયો હતો. હું લખતો હતો. મિત્રો, હવે આપણે આવતીકાલના વાક્યો જોઈએ. સંજય શાળાએ જશે. નીલોફર શાંત બેસશે. પ્રીતિ પાણી ભરશે. કાજલ દોડશે. વિશાલ રમશે. ગૌરવ આણંદ જશે. હું લખીશ. જો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને, આજ એટલે હાલમાં જે ક્રિયા ચાલી રહી છે, ગઈકાલ એટલે જે ક્રિયા થઈ ગઈ છે, અને આવતીકાલ એટલે જે ક્રિયા થવાની બાકી છે. તમે જ્યારે શાળામાં મળશો ત્યારે આપણે આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. વાક્ય વાંચો. કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો, જે રીતે આપણે ઉપર કૌંસમાં અલગ અલગ વાક્યોને વહેંચ્યા, તેવી જ રીતે આપણે આ ખાલી જગ્યાને પણ એ જ રીતે, એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં ક્રિયા બતાવવાની છે. ચાલો તો આપણે જોઈએ. પહેલું, હું સવારે વહેલી ઊઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી. અત્યારે તે આંગણામાં ચી ચી કરે છે. તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. હવે આપણે બીજા વાક્યો જોઈએ. ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા. આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. ખૂબ સરસ. હવે તમારે મને જવાબ આપવાનો છે. ત્રીજું, રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી. વેરી ગુડ. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. હવે આગળ, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. અત્યારે તે નડિયાદ જાય છે. પાંચ, જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા. આજે તે તુલસીનો છોડ રોપે છે. ખૂબ સરસ. મિત્રો, તમે સરસ જવાબ આપ્યા. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમે